વડોદરા શહેરના સહેજબાગ ઝૂમાં ગત રાત્રી દરમિયાન માદા હિપ્પોએ ફેન્સિંગ તોડીને નર હિપ્પો પાસે પહોંચી ગઈ હતી. આ સમયે નર હિપ્પો અને માદા હિપ્પો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં નર હિપ્પો ઈજાગ્રસ્ત થયો હતો, જેથી વેટરનરી ડોક્ટર્સ દ્વારા નર હિપ્પોને સારવાર આપવામાં આવી રહી છે. સહેજબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે માદા હિપ્પો અને તેના બચ્ચાને કંઈ થયું નથી, માત્ર નર હિપ્પોને પાછળના પગે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ અમે તેને સારવાર આપી રહ્યા છે. માદા હિપ્પોએ કરેલા હુમલા બાદ ઈજાગ્રસ્ત હિપ્પોને સારવાર આપવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. થોડા મહિના પહેલા જ કૂતરાઓએ કાળિયાર 6 હરણને ફાડી ખાધા હતા, ત્યારે પણ સહેજબાગ ઝૂની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા. રાત્રિ સમય દરમિયાન માદા હિપ્પો જે છે, નર હિપ્પોનું જે ફેન્સિંગ હતું એ તોડીને નરના એન્ક્લોઝરમાં પ્રવેશ કરેલી હતી અને બંને વચ્ચે ઘર્ષણ થયેલ માલુમ પડે છે, જેમાં આશ્ચર્યજનક વાત એવી છે કે નરને ઈજા પહોંચેલ વધારે છે, માદા અને બચ્ચા બંને સેફ છે. શારીરિક ઉપરની જે ઈજા છે, જખમ છે, એ તો બહુ સુપરફિશિયલ છે, એમાં તો કોઈ વાંધો નથી, પણ એના પાછલા પગમાં થોડી ઈજા થયેલ છે એ થોડી ગંભીર બાબત જણાઈ આવેલ છે. એ અમારા વેટરનરી ડોક્ટર, ઇતર વેટરનરી ટીમ અને આણંદ વેટરનરી કોલેજ સાથે સંકલન કરી અને તારણ કરવાનું, ડાયગ્નોસિસ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.